વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 597મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદરરોગોની સારવાર ભાગ 16માં ઉદરરોગો વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. ખબર પડે છે કે વનસ્પતિની અંદર કાળા મરી, તો અત્યાર સુધી આપણે એને એક
ગરમ મસાલા તરીકે વાપરતા હોય, પણ જયારે આયુર્વેદ ની અંદર કાળા મરી ના ધર્મ ગુણ જોવામાં આવે ત્યારે ખબર પડે કે વોટ ઇઝ ધ કાળા મરી, વોટ ઇઝ ધ બ્લેક પીપર, અને આની તાકાત કેટલી છે, એ ત્યારે માણસ ને ખબર પડે. તો વનસ્પતિ મને વંદના કરીએ માને. ઓમ આયુર્વેદાય નમઃ, ઓમ આયુર્બલમ યશોવર્ચ, પ્રજા પશુન વશુનિ ચ, બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાન ચ, પન્નો દેહી વનસ્પતયે, પન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આગળના 15 ભાગ ની અંદર ફક્ત વધારે પડતું વાતોદર ઉપરના આપણા વેબિનાર થયા. હજુ વાતોદર પ્રકરણ આપણું પૂર્ણ નથી થયું, પણ એને અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે પિત્તોદર અને કફોદર એના સહાધ્યાયીઓને સાથે લેવા બહુ જરૂરી બન્યા હોય, અને એટલે જ ત્રણે ત્રણ દોષ મુખ્યત્વે એના વિશે આપણે ઘણી બધી વાતો કરી જ છે. પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ, આ વાયુના પાંચ મુખ્ય પ્રકાર. વાતોદરમાં, પિત્તોદરમાં પાચક પિત્ત, પ્રાજક પિત્ત, રંજક પિત્ત, આલોચક પિત્ત અને સાધક પિત્ત, આ પાંચ પ્રકારના મુખ્ય પિત્ત છે. કફોદર, કફોદર ની અંદર ક્લેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેમક, આ પાંચ કફના પ્રકાર છે. જનરલ આની અંદર સમાયેલા અથવા તો હાજર રહેલા અથવા તો વર્ષોથી વેબિનાર સાંભળનાર તમામ વ્યક્તિ આજે હાજર હોય કે ના હોય, વાત પિત્ત ને કફ, આયુર્વેદ નું નામ પડે એટલે હરેક લોકોના મોઢામાંથી વાત પિત્ત અને કફ શબ્દ નીકળે નીકળે નહીં, કારણ કે આ ત્રણે દોષ, સાત ધાતુ, સાત ઉપધાતુ, સાત મલાદિક, એની ઉપર આ ત્રણ દોષ મૂકેલા છે. ત્રણ દોષ દ્વારા આખા શરીરનું સંચાલન પણ એનાથી થાય છે, આરોગ્યતા પણ એનાથી જ મળે છે અને રોગો પણ એનાથી જ મળે છે. તો બહુ સરસ એક વાત યાદ આવી, ઝીરો ઇઝ નથિંગ, શૂન્ય કઈ નથી, પણ એની આગળ એક લખવામાં આવે તો એની વેલ્યુ 10 ની થાય, પછી એની પાછળ એક ઝીરો લખવામાં આવે તો એની વેલ્યુ 100 ની થાય, એની પાછળ પછી જેટલા ઝીરો લગાડો એટલી એક ની વેલ્યુ વધતી જાય. ઝીરો ઇઝ નથિંગ, નથિંગ ઇઝ સમથિંગ, સમથિંગ ઇઝ એવરીથિંગ, એવરીથિંગ હેઝ બી ગોટ, શૂન્ય કઈ નથી, પણ કઈ નથી કઈક છે, કઈક છે એ બધું છે, અને બધું છે એ ભગવાન છે. આ વાક્ય આજે મને એટલા માટે યાદ આવ્યું કે કાલે થોડું ઇમરજન્સી હોવાના કારણે સાહેબનો વેબિનાર મારે અધૂરો છોડવો પડ્યો, પણ કાલે આપણા આદરણીય ખાંટ સાહેબ, દિનેશભાઈ ખાંટ સાહેબને વંદન, એને બહુ સરસ એક શબ્દ ઉચ્ચાર્યો હતો કે ગોડ ઇઝ અ સિસ્ટમ ઓફ નેચર. તો ગોડ શું? તો કે ભાઈ સમથિંગ અને એવરીથિંગ, એવરીથિંગ હેઝ બી ગોડ, બધું જ છે, સર્વત્ર છે, ઈશ્વર છે, અને એ ઈશ્વર કુદરતી કલાની અંદર, કુદરતી સિસ્ટમ ની અંદર સમાયેલો છે. ગોડ ઇઝ સિસ્ટમ ઓફ ધી નેચર. આ શબ્દો મને ખૂબ ગમ્યા હતા, એટલે મેં એની નોંધ લીધી અને મેં કહ્યું કાલે મારું જયારે શરૂઆત કરતા પહેલા આ વિષય માટે બે શબ્દો ઇંગ્લિશના છે તો એને આપણે પાછા વાગોડીશું. તો આપણે પાંચ પ્રકારના વાત અને પાંચ પ્રકારના પિત્ત, હવે આપણે પિત્તની અત્યાર સુધી વાતો, વાતો દર ને વાતની ઉપરની વાતો હતી, તો થોડું પેલા પિત્તને સમજવું જરૂરી બને. પિત્તનો પ્રવાહ કેવો છે, પાચક પિત્ત કેવું છે, પ્રાજક પિત્ત કેવું છે, રંજક પિત્ત કેવું છે, આલોચક પિત્ત કેવું છે અને સાધક પિત્ત કેવું છે. આજે ઘણા ગોથા ખાય છે, એલોપેથિકમાં ઘણી બધી વસ્તુને સ્વીકારી નથી શકાતું, એ લોકો સ્વીકારતા નથી, કારણ કે પ્લસ પોઈન્ટ એ છે કે આયુર્વેદ એનાથી પર છે, અને આજે હું એનું પ્રૂફ આપવા માંગુ. પિત્તના મુખ્યત્વે નામ પિતામુષ્ણામ દ્રવમ પિત્તમ,
નીલમ સત્વ ગુણોત્તરમ કટુ તિક્ત રસમ કેયમ વિદગ્ધ ચામ્રતામ વ્રજે. પિત્ત ગરમ પ્રવાહી પીળા અને નીલા રંગ વાળું સત્વ ગુણ વાળું અને તીખા તથા કડવા રસ વાળું છે. વિદગ્ધ એટલે કે બરાબર પાયકા વગર નું કાચું પિત્ત હોય છે, એ જ ખાટું હોય છે, જેને આપણે અમ્લ પિત્ત પણ કહેતા હોય. પિત્ત સત્વ ગુણ વાળું છે, કફ સત્વ ગુણ વાળો નથી. હો પાછો માણસ જાડો થવાથી તેના વધેલા કફની પ્રશંસા કરવી તે કેવળ જડતા છે. પિત્ત જ અગ્નિ સ્વરૂપ હોય તેને સત્વ ગુણ વાળું અને વિવેક બુદ્ધિ તથા સ્મૃતિ વગેરે ગુણોને વધારનારું તો પિત્ત જ છે. પણ હરેક વસ્તુના વખાણ કર્યા પછી આપણે હરેક ઈશ્વર અલગ 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 જગ્યા પર બેસાડેલા ભગવાનના અલગ અલગ વખાણ કરીએ, છેલ્લે મહદ અંશે જાય ને તો એ રસ્તો બધાનો એક જ હોય છે. બધાની શુદ્ધતા, પિત્ત પણ શુદ્ધ હોવું જોઈએ, વાત પણ શુદ્ધ હોવું જોઈએ અને કફ પણ શુદ્ધ હોવો જોઈએ. જ્યાં વસ્તુ શુદ્ધ નથી, જ્યાં સાત્વિક ગુણ નથી, જ્યાં સત્વ ગુણ નથી, ત્યારે રોગો નિર્માણ. અગ્નાશયં ભવો પિત્તાત અગ્નિ રૂપમ તિલોન્મતિં સ્વતિ કાંતિ કરમ જેયમ લેપ અભ્યગમ દીપપાચકમ. અગ્નાશયમાં જે પિત્ત રહે છે તે અગ્નિ સ્વરૂપ છે અને તિલની બરાબર છે. અહીં શ્લોકમાં અગ્નિરૂપ શબ્દ છે, અર્થાત તેને પિત્ત પ્રવાહી એવા પ્રકારના આકારનું નથી. અગ્નિ અગ્નિને સમજવાની જરૂર, જેવી રીતે ખતખતું ગરમ પાણીને ઝૂંપડી ઉપર નાખવામાં આવે તો ઝૂંપડીમાં આગ નથી લાગી જતી, છતાંય પાણી તો ગરમ જ હતું. આપણે એમાં હાથ નાખીએ તો ફળફોલા પડી જાય, બર્નિંગ થઈ જાય, સ્પોટ થઈ જાય, બર્નિંગ સ્પોટ થાય. આટલું ગરમ વસ્તુથી બીજી જગ્યાએ ફેંકવાથી એમાં આગ નથી લાગતી. તેવી જ રીતે પ્રવાહી એવા પદાર્થ આકારનું નથી પણ જ્યોતિરૂપ છે, જ્યોતિ સ્વરૂપ. એટલે એક અગ્નિ સ્વરૂપને જ્યોતિ સ્વરૂપ પણ કહી શકાય. શરીરને ચીરીને ડિસેક્શનમાં તેને જોઈ શકાતું નથી. ચામડીમાં જે પિત્ત છે તે બ્રાજક પિત્ત કહેવાય છે. તે શરીરની શોભાને વધારનારું છે. લેપ તથા મર્દનમાં ઘસેલું તેલ તેને લીધે જ પચે. ચામડીની અંદર જો બ્રાજક પિત્ત ન હોય તો કોઈ પણ પ્રકારની મસાજ આપણે કરવામાં આવે અને એ મસાજની અંદર તેલનું જે પચન થવું જોઈએ, એબ્સોર્બ થઈને અંદર રોગ સુધી પહોંચવો જોઈએ, એ જો શરીરની અંદર બ્રાજક પિત્ત ન હોય તો થઈ ન શકે. આપણે એવું વિચારીએ કે ભાઈ વાતાદી દોષો, રુમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ, યુરિક એસિડ કનેક્ટેડ ઓફ ધી વા, એક પ્રકારનો જેને આપણે કહીએ કે યુરિક એસિડને લીધે અને યુરિક એસિડ જ્યારે વધી જાય ત્યારે એમાંથી રુમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ થાય, ધેટ ઇઝ કરેક્ટ. આ સાચું જ છે. પણ જ્યાં સુધી શરીરની ચામડીની અંદર જ્યારે આ વસ્તુ વધી ગયેલી હોય, કફ વધી ગયો હોય ને વાયુ વધી ગયો હોય, છતાં પણ એની અંદરનું જો પિત્ત ભાજક પિત્ત છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત ન હોય તો આપણે મર્દન કરેલું તેલ એને હિસાબે એબ્સોર્બ ન થાય. એટલે જ આયુર્વેદમાં લેપને ઇન્જેક્શનની ઉપમા આપવામાં આવી. પાચકમ શબ્દ બતાવે છે કે ચામડીમાં ભ્રાજક પિત્તને લેપના ઔષધને શરીરની અંદર એબ્સોર્બ કરીને પચાવવાની અને શરીરની અંદર લઈ જવાની એક તાકાત. દ્રશ્યમ વ્યકૃતિ પ્રત્યુપીતમ તદ્રશમ શોણિતમ નયેત યત પિતમ નેત્ર યુગલે યુગલે રૂપ દર્શન કારિત. યકૃત એટલે કે લીવરમાં જે પિત્ત દેખાય છે તે રસ રંગી ને લોહી બનાવે છે. બંને નેત્રોમાં જે પિત્ત છે તે પદાર્થોના રૂપનું દર્શન કરાવે છે, તેને આલોચક પિત્ત કહેવામાં આવે છે. આંખના ડોળાનો જે પાછળનો ભાગ, એને એલોપેથિકમાં આપણે એક રેટિના કહીએ છીએ, અને જ્યારે રેટિનાને ચેક કરતી એનું ફાઉન્ડેશન ચેક કરવામાં આવતું છે, જેને રેટિના ફાઉન્ડેશન કહેવામાં આવતું છે. તો આંખના ડોળાની પાછળનો ભાગમાં જે ભાગ રહેલો છે રેટિનાનો, તેમાં કેમેરાની માફક દેખાતી વસ્તુનું ગ્રહણ થાય છે. માણસ જે જોવે છે તે આયુર્વેદના સંબંધે જુદું જ હોય છે. આલોચક નામનું પિત્ત આઈરિસના પડમાં રહે છે, તેમજ ડોળાના પોલાણના ભાગમાં રહે છે. તે સમગ્ર જોવાનું કામ કરે છે. એથી જ પ્રાતઃસમરણીય સુશ્રુતે તેના માટે દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે. જે ડિટેચ્ડ રેટિનાનો એક રોગ થતો હોય છે તો એને એલોપેથિકથી મટતો નથી,
ત્યારે આલોચક પિત્ત સુધારનાર રેટિના ફાઉન્ડેશનમાં થતો એક પ્રકારનો રોગ, જે એક આપણે જેને જામર પણ ઘણી વખત કહેતા હોય છે, એવા પ્રકારના ઘણા બધા પ્રકારના એવા રોગો છે જે આંખની નાની વાત કોઈ જ્ઞાન નથી, પણ સદૈવ આપણા તમામ પુસ્તક આધારિત એટલે કે આપણા તમામ ઋષિ મુનિએ આંખનું મુખ્ય ઔષધ ત્રિફલા કહ્યું. પછી તે ગ્લુકોમા એટલે કે જામર હોય, કે રેટિના ફાઉન્ડેશન ડિસ્ટર્બ થયું હોય, કે આંખોના કીકીઓ સોજી ગઈ હોય અથવા ઉપસી ગયેલી હોય અથવા તો શું થયેલી, બધાની અંદરનું આંખના અને આપણે એના માટે કેવો જ છે, આખે ત્રિફલા દાંતે લૂણ વેટના ભરીએ ચારે ખૂણ, તો ત્યારે પણ ત્રિફલાને આંખના એક વનસ્પતિ તરીકે જ ગણવામાં આવ્યું છે. સંપૂર્ણ પાવડર ની અધકચરો પાવડર બનાવી રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે એને ગાળી અને એ પાણીથી આંખો ધોવામાં આવે તો પણ લાલ રહેતી આંખો, લાખોમાં લકીર થતી દેખાતી હોય, લાલ ટસેવું દેખાતી હોય, સવારે પિયા ખૂબ આવતા હોય, પિયાને કારણે અડધી આંખ ચીપકી જતી હોય, આવી બધી સ્થિતિઓ જ્યારે હોય ત્યારે ફક્ત પાણીમાં પલાળેલા ત્રિફળા નો ઉપયોગ કરવામાં આવે અને પિત્તને હંમેશા પિત્તની અંદર એક જ વસ્તુને મહત્વ આપ્યું છે. કોઈ પણ પ્રકારના પાંચે પાંચ પિત્ત હોય, પાચક હોય, પ્રાધક હોય, રંજક હોય, આલોચક હોય કે સાધક હોય, કોઈ પણ પિત્તની સાથે જ્યારે વૈદ્યનું નિદાન પિત્ત સંપૂર્ણપણે થાય તો એવા પિત્તને શાંત કરવા માટે શીતળ ઔષધનો ઉપયોગ, શીતળ વસ્તુનું અનુપાન આપવું, શીતળ ઔષધની પરેજી આપવું, અને આ પરેજીની સાથે ખાલી એક ત્રિફલાથી આપવામાં આવે તો સામાન્ય રોગો જતા રહેતા હોય છે અને રેટિનાની અંદરના ઘણા બધા પ્રકારના રોગ જે કાયમી માટે મટી ન શકે એવા હોય એવા નહીં કે અંદર પણ આલોચક પિત્ત સુધરે તો એને સુધારવા માટે તો કે ત્રિફલા ધ્રુત, પથિયાદી ક્વાથ, દોડી આ બધા જ પદાર્થો આપવાથી આલોચક પિત્તમાં સુધારો આવે છે અને રોગ મટે છે. પાછું વ્યવસ્થિત પણ આપણે લેશું જ પાંચે પાંચ પિત્ત, પણ આજે આપણે સંક્ષિપ્તમાં લઈએ છીએ, ક્યાંક કોઈ શબ્દ એવો હૃદય પણ જતો હોય કે જે સમજાયો ન હોય તો એને પાછળ સમજવાની. ત્યારબાદ જે પિત્ત હૃદયમાં રહે છે ધારણા શક્તિને વધારનારું છે અને બુદ્ધિને નિર્મળ કરનારું છે. અનુક્રમે પિત્તના જે પ્રમાણે પાંચ આપણે નામ લીધા, પાચક પિત્ત, પ્રાજક પિત્ત, રંજક પિત્ત, આલોચક પિત્ત અને સાધક પિત્ત, તો સાધક પિત્ત સદાય હૃદયની સાથે સંકળાયેલ છે. તો હૃદયની સાથે વાયુ કયો સંકળાયેલો છે તો કે પ્રાણવાયુ. તો પ્રાણવાયુ સાથે સાધક પિત્ત હોય હોય ન હોય, તો પ્રાણવાયુ શુદ્ધ હોય તો સાધક પિત્ત શુદ્ધ થાય અને સાધક પિત્ત શુદ્ધ થાય તો હૃદય રોગો થી આપણે અત્યપિતમ હૃદયે દષ્ટિ મેઘા પ્રજ્ઞાકરમ ચત પાચકમ રાજકમ ચૈવ રજકા લોચકે તથા સાધકમ ચૈ વિપચ્ચૈવ પિત નામાન્યનુ. આ પ્રમાણે પાંચે પાંચ પ્રકારના પિત્તમાં કેટલીક જગ્યાએ નર્વસ સિસ્ટમ ને વાયુ સાથે સરખાવે છે, એલોપેથી સિસ્ટમ ની અંદર, પણ એ બરાબર નથી. કારણ કે સારંતરે કહ્યું છે કે હૃદયમાં રહેલું પિત્ત મેઘા ધારણા શક્તિ ને વધારવા વાળું છે. વળી સારંતરે શ્લોકમાં કહેલું કે મેઘા એટલું જ નહીં, પ્રજ્ઞા શબ્દ પણ વાપરો, તેથી બુદ્ધિ નિશ્ચય નું સ્થાન હૃદય છે અને મગજ નથી એમ તે કહે છે. તો હોજરી તથા ગ્રહણીમાં રહીને ખોરાકને પચાવવાનું કામ કરે તે પાચક પિત્ત છે. ચામડી જે કાંતિ દેખાય છે તેમાં લેપ અને અભ્યંગ પચાવે છે તે પ્રાજક પિત્ત છે. અને ગજી મેડિકલ સિસ્ટમ ની અંદર ને જાણમાં નથી કે જે રસ ને રંગને વધારવા એટલે કે એલોપેથિક ની અંદર કોઈ પણ પ્રયત્ન કરવામાં આવે છે એચબી વધારવા માટે, હિમોગ્લોબિન વધારવા માટે થઈ અને ખાસ કરીને લોઢાની વસ્તુ એટલે કે લોહ ભસ્મ છે અને લોખંડને લગતા હિમ અને આયરન ને ગ્લોબિન એટલે પ્રોટીન, તો આયરન ને પ્રોટીન ને વધારવાની પ્રક્રિયા કરવામાં સારી છે, હું એનો વિરોધ નથી. હિમોગ્લોબિન ને વધારવાની વાત આવે છે તેના માટે પ્રયત્ન કરવા, પણ જેટલું
રંજક પિત્તને શુદ્ધ કરવામાં આવે તો સેકન્ડ સ્ટેજ હિમોગ્લોબિન અપ થાય થાય ને થાય. ફેરોટિન ની સાથે સંકળાયેલું હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિન છે એ આપણા રંજક પિત્ત ની સાથે સંકળાયેલું છે. તો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણી આ પેથી કેટલી પુરાણી હશે કે આપણા આપણા રંજક પિત્ત ને સુધારીને એચબી ને રેગ્યુલર કરે. તો રંજક પિત્ત ને સુધારવા માટે શું શું કરવું? તો કે રંજક પિત્ત ને સુધારવા માટે ઘી, રંજક પિત્ત ને સુધારવા માટે થઈને બીટ, રંજક પિત્ત ને સુધારવા માટે થઈને ખજૂર, મંડુર અને સુવર્ણ માક્ષિક પશુ. આ બધી પ્રક્રિયાઓ રંજક પિત્ત ને શુદ્ધ કરી અને એને લેવલ બનાવવામાં આવે એટલા માટે હિમોગ્લોબિન. ખાલી આયરન ની ટેબ્લેટ આપી દેવાથી હિમોગ્લોબિન વધતું નથી. ઘણા બધા લોકોને 90-90 દિવસ આ વસ્તુ આપવામાં આવી છતાં એવા દાખલા નથી કે એચબી વધી જ જાય. ફેરેટિન સાથે સંકળાયેલું એચબી ધીમે 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 અપ થાય, પણ એની સાથે આ પ્રયોગો જો કરવામાં આવે પછી એને શુદ્ધ કરવા માટેના શીતોપલાદિક ચૂર્ણ છે, પછી કામદુધા રસ છે, બધાની અંદર રસ તત્વ આવેલું જ છે અને રસ તત્વની સાથે આયરન પણ એમની અંદર આવેલું જ છે. આવા પ્રયોગો કરવાથી રંજક પિત્ત વધવાથી હિમોગ્લોબિન વધે. ડાયરેક્ટ ખાલી આયરન આપવાથી હિમોગ્લોબિન નથી, એનું પાચન થવું જોઈએ અને રંજક પિત્ત શુદ્ધ થવું. તો પિત્તના વિકારોને કારણે ઘણા બધા લોહીને લગતા રોગો આપણને થતા હોય છે. સફેદ કણ અને રંગવાની જે પ્રક્રિયા હોય છે એ પણ રંજક પિત્ત સાથે જ સંકળાયેલી છે. કારણ કે પહેલા તો મ્યુકસમાંથી રસમાંથી રક્ત બને, તો મ્યુકસ છે એક પ્રકારનું કાચું મ્યુકસ છે અને મ્યુકસ માંથી જ રંજિત થઈ અને રંજિત પિત્ત ને રંજક પિત્ત ના કારણે જ લોહીનો કલર લાલ થતો હોય છે. તો કણને રંગવાની ક્રિયા ને આપણા સુશ્રુતની અંદર ઘણા બધા પ્રકાર આપ્યા છે. લોહી વૃદ્ધિ, લોહીની વૃદ્ધિ થવી અને રંજક પિત્ત નું શુદ્ધ થવું. આ પ્રમાણે લોહીમાં નવા કણ ઉત્પન્ન થાય અને હિમોગ્લોબિન રેગ્યુલર. આ પછી પાંચ પ્રકારની અંદર તો આ પિત્ત જોવાનું કામ કરે છે. આઈરિસ કહે છે જેને એલોપેથિક ની અંદર, જે આંખના કાળા ભાગના પડમાં અને ડોળાના ભાગમાં પણ રહેતું હોય છે. અને ત્યારબાદ સાધક પિત્ત હૃદયને ચલાવે. આ રીતે પાંચે પાંચ પ્રકારના પિત્ત પિત્તોગરની અંદર પાચક પિત્ત, પ્રાંજક પિત્ત, રંજક પિત્ત, આલોચક પિત્ત અને સાધક પિત્ત. આની આપણે ઉપર છલી વાતો આજે કરી છે. આમાં ઘણું બધું હજી ક્રમશ રાખેલું છે જે આપણે આગળના એનો જયારે પાછો પ્રાસ મેળવવાનો થશે વાયુની સાથે પિત્તનો, ત્યારે આપણે આ વસ્તુને સંપૂર્ણપણે જોવાની કોશિશ કરશું. તો હવે મૂળ આયુર્વેદના ત્રિદોષના સિદ્ધાંતો છે વાત પિત્ત ને કહો. તો આજે આપણે જેવી રીતે પાંચ પ્રકારના પિત્તના દર્શન કર્યા, એવી જ રીતે કફોદર, વાતોદર, પિત્તોદર અને કફોદર આ ત્રણ મુખ્ય વિષય ઉપર આજે આપણે રોગોની ભેટરી ભેટ અને ઉદર રોગ વિશેની માહિતીમાં આગળ વધી રહ્યા છીએ. તો જેમ પાંચ પ્રકારના પિત્ત એ પ્રમાણે સ્વેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેમન આ પ્રમાણેના પાંચ પ્રકારના કફને જોવાની જાણવાની કોશિશ કરવી હશે. તો કફ શિક્તો ગુરુ શ્વેત પિચ્છલ શીતલ સત તમો ગુણ અધિક્યમ સ્વાદુ પિત્તો લવણો ભવે. પ્રાકૃતિક કફ ચીકણો છે, ભારે છે, સફેદ છે, પિચ્છલ એટલે ગોળ ગોળ લોચા જેવો છે, ઠંડો હોય છે, તેમાં પણ તમો ગુણ અધિક હોય છે, તે મધુર હોય છે, વિદ્ધ અને વિકૃત બરાબર પાયકા વગરનો હોય છે, તે કફ ખારો હોય છે. કફ તમો ગુણ વાળો કયો છે? પિત્તને નહીં, કારણ કે કફ સ્થિર ભારે અને ચીકણો હોવાથી ચેતના સ્થાનમાં અવરોધ કરે છે, તેથી તેને તમો ગુણ વાળો કયો છે. વિકૃતનો અર્થ અહીં દૂષિત સમજવાનો છે, શબ્દ એટલે બીજી રીતે સમજવાનો નથી. વિકૃતનો અર્થ અહીં દૂષિત કફ સમજવો, કેમ કે તેનો વિપાકે ખારો કયો છે. ત્યારે પ્રાકૃતિક કફ વિપાકે મધુર હોય છે. પાકવાની જે પ્રક્રિયા એમની હોય છે ત્યારે આપણા શરીરની અંદર એનું કાર્ય વિશે જોશું એટલે આપણને આગળ ખ્યાલ આવી જશે. તો કફ શરીરની અંદર સર્વ અંગોમાં સ્થિરતા અને પુષ્ટિ કરે છે. હોજરીમાં રહેલો કફ
હોજરીને ભીની રાખે છે, જેથી તેને ક્લેદન કહે છે. મસ્તકમાં રહેલો કફ સર્વ ઇન્દ્રિયોનું શિદ્ધતા પૂરું પાડે છે, એટલે એને સ્નેહન કહ્યો છે, તેથી તેને સ્નેહન કહેવામાં આવે છે. ગળામાં રહેલો કફ જીભની વચ્ચે રહી રસોનું જ્ઞાન કરાવે છે, રસેન્દ્રિયમ. પાંચ ઇન્દ્રિયો પાછી જોવો ને તો એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું, એક દરવાજો ખોલો તો બીજું દરવાજો ખોલો, ત્રીજો ખોલો, ચાહે એમાં અંદર ને અંદર રૂમના રૂમ, રૂમના રૂમ આવતા જ જાય. એવી રીતે એક એક સબ્જેક્ટ ની અંદર એક એક વસ્તુ કેટલી એરિયા એકબીજાની અંદર પૂરક છે, એકબીજામાં કેટલું સંકળાયેલું છે તેનો આપણને ખ્યાલ. તો કફ જીભની વચ્ચે રસોનું જે જ્ઞાન કરાવે છે, તેથી તેને રસન કહે છે. હૃદયમાં રહેલો કફ ચેતના સ્થાનને લગતા ટકાઓને, એટલે કે પફરની માફક અટકાવે છે, તેથી તેને અવલંબન કયો છે, અટકાવવાનું કાર્ય કરે છે. અર્થાત તેના ઉપરનો આધાર હોવાથી તેને અવલંબન, અવલંબન એટલે ટેકો. અવલંબનનું બીજું નામ આપણને ટેકો કહેતા હોય, તો તે આપણે એમ કહેતા કે આને ટેકો ભરાવવાની જરૂર છે, અવલંબનની જરૂર. તો તે સીધે સીધો ધક્કાઓથી બચાવવા માટે ટેકાનું કાર્ય હૃદયની અંદર, ચેતના સ્થાપનની અંદર કરી લેવો છે. સાંધામાં રહેલો કફ સાંધાઓને પકડી રાખી અને દ્રઢ બનાવે છે, તેથી તેનું નામ શ્લેમક કફ કહેવાય છે. પાંચે પાંચ પ્રકારના કફ, વેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેમક, જેમાં અવલંબનનું મુખ્ય કાર્ય હૃદય સાથે સંકળાયેલું છે, જેવી રીતે સાધક રીતે હૃદય સાથે સંકળાયેલું છે, અને વાયુની અંદરથી પ્રાણવાયુ હૃદયની સાથે સંકળાયેલું છે. એ ધીમે ધીમે પછી આપણે પાંચે પાંચ ત્રણે ત્રણને એક સાથે કયા કયા વાયુની સાથે કયું પિત્ત ક્યાં શું કાર્ય કરે છે એમાં જવાનું છે. પછી પિત્તના 40 પ્રકાર કયા છે એમાં પણ આપણે જવાનું છે. તો સ્નાયુનું કાર્ય માંસ, હાડકા અને મેદના શરીરને બાંધીને રાખવાનું કહેલું છે. તે શ્લેમક નામના કફની સાથે રહીને શરીરના જુદા જુદા અંગોને સાધતા હોવાથી તેમને સંધિઓ પણ કહેલી. કફનું કાર્ય મુખ્યત્વે આપણા સ્નાયુને જકડી રાખવાનું છે. આપણા જેટલા સાંધાઓ છે એની અંદર મુવમેન્ટનું કામ કફ દ્વારા થતું હોય છે. ત્યારબાદ આયુર્વેદના મત અનુસાર મનુષ્ય શરીરના નીચે પ્રમાણે જે 900 નાના મોટા સ્નાયુ આવેલા છે, પગની દરેક આંગળીમાં 6-6 એટલે 30, 10 પગના તળિયે, 10 ઘૂંટીમાં, 10 પિંડીમાં, 30 ઘૂંટણમાં, 10 સાથળમાં, 40 સાથળના મૂળમાં, આ રીતે એક પગમાં 150 સ્નાયુ થયા, એટલે બે પગના થઈને 300 થયા. આવી રીતે આખું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એની સંખ્યા 900 જેટલા સ્નાયુ આપણા શરીરમાં. એક સ્નાયુને પોષણ ન મળે એટલે ત્યાં એની જે શરીરની પ્રક્રિયા છે ને, શરીરમાં ક્યાંક કઈક મિસ્ટેક થઈ છે, એટલા એક એક સ્નાયુ એની સાથે પછી એટલી શિરાઓ સંકળાયેલી છે. શિરા દ્વારા આપણા સ્નાયુને પોષણ મળતું હોય છે, અને એ શિરાની અંદર પાછું બ્લડ હોય છે, અને બ્લડના પોષણથી આપણા 900 એ 900 સ્નાયુઓ છે એ જીવંત રહેતા હોય છે. બહુ ડીપ છે. મુખ્ય વાતમાં આપણે અત્યારે સ્નાયુના કાર્યની સાથે સાથે પાછા હાડકાના મર્મસ્થાન પણ બતાવવામાં આવ્યા છે. તો કુલ 900 સ્નાયુ, એની સાથે 700 શિરાઓ સંકળાય, અને 30 ધમનીઓ આપણા મુખ્ય મુખ્ય શરીરની અંદર બ્લડનું જે રોટેશન કરે છે, ફેરવવાનું કાર્ય કરે છે, મુખ્ય 30 ધમની છે. એમાંથી નાની 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 રેશા, એટલે કે જેમ આપણે વનસ્પતિની અંદર ઝીણા 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 મૂળ હોય, એ મૂળ જમીનની અંદરથી તત્વ લઈ અને મુખ્ય મૂળને પહોંચતું કરે, ત્યારબાદ એનો જેમ ગ્રોથ વધતો હોય છે તેવી જ સ્થિતિ આપણા શરીરની. તો આધારસ્ય તથા સાર કાયે સ્થિનામ બુધા વિદુ મર્માણિ જીવ ધારાણિ પ્રાયેણ સુનિયો જગુ. હાડકા સ્વરૂપ ધાતુના શરીરમાં આધારરૂપ તથા ધાતુઓને સારરૂપ માનવામાં આવે છે, જેને મર્મસ્થાન અને એને જીવ સાથે સંકળાયેલા પણ કહેવામાં આવે છે. તો સ્નાયુ હાડકા ની અંદર કફનું કાર્ય શું છે, માંસ શિરા સ્નાયુ અસ્થિ અને સાંધાના જોડાણને મર્મ, તેમ પાંચ પ્રકારના એના મર્મ છે, અને એ પ્રાણહર પણ છે. છંદ પ્રાણહર, કાલાંતર પ્રાણહર, વિશલ્યજ્ઞ પ્રાણહર, વૈકલ્યકર પ્રાણહર, આવી રીતના પાંચ પ્રકારના મર્મ સ્થાનો છે,
અને એની અંદર જયારે પ્રહાર થાય ત્યારે મૃત્યુ નિશ્ચિત હોય છે. એટલે એ આપણા બીજા વિભાગમાં આવશે. એટલે એના શોર્ટમાં ખાલી સમજણ પૂર્વક લઈ લીધું છે. તો આપણે ગયા વખતે 80 પ્રકારના જેમ વાયુના નામો અને 80 પ્રકારના વાયુ વિશે વાત કરી, તેવી જ રીતે પિત્તરોગના 45 પ્રકાર છે. 80 પ્રકારના વાયુ, 40 પ્રકારના પિત્ત અને 20 પ્રકારના કફ. 80 પ્રકારના વાયુ વિશે આપણે ફક્ત એના નામ અને એની ચિકિત્સા, આક્ષેપક વાયુમાં શું આપવું, પછી પક્ષઘાત વાયુમાં શું આપવું, સાંધાના વાયુમાં શું આપવું, વાતરક્તમાં શું આપવું, એના વિશે વાતો આપણે ઘણી બધી કરી છે. અને પિત્ત માટે પણ વાતો કરી છે, છતાં પણ પિત્તના 40 પ્રકારના રોગો જાણવાની ઘણા બધા લોકોની ઉત્કંઠા છે. કે જેમ 80 પ્રકારના વાયુના નામ જાણ્યા તો 40 પ્રકારના વાયુ કેવા હોય અને નામ શું હોય, એના શરીરમાં નામની સાથે એને શું એને લેવા દેવા હોય છે આપણી ભાષામાં. આવી રીતે પિત્તના 40 પ્રકારની વાતો હવે આપણે કરીશું. તો પહેલું વહેલું લખ્યું છે પિત્ત ધુમોકાર, વિદાહ 2 નંબર, ઉષ્ણાંગત્વ એટલે 3 નંબર, મતિભ્રમ 4 નંબર, કાંતિહીન 5 નંબર, હવે નંબર નથી બોલતો, કષ્ટશોષ, મુખશોષ, અલ્પશુક્રતા, તિક્તાસ્યતા, અમ્લવક્ત્રત્વ, શેદસ્ત્રાવ, અંગપાકતા, કલમ, હરિતવર્ણત્વ, અતૃપ્તિ, પિત્તકાયતા, રક્તસ્રાવ્યતા, અગિદરણ, લોહગંધાશ્યતા, દુર્ગન અન્યદેશ્યતા, પિત્ત મૂત્રત્વ, અરતિ, પિત્ત વિટકતા, પિત્ત અવલોકન, પિત્ત નેત્રતા, પિત્ત દંતા, સતેચ્છા, પિત્ત નખતા, તેજોદ્વેષ, અલ્પનિદ્રતા, કોપ, ગાત્રસાદ, ભીનવક્ત વિતત્વ, અંધતા, ઉષ્ણોચ્છ્વાસત્વ, ઉષ્ણમૂત્રત્વ, ઉષ્ણમલત્વ, તમોદર્શનમ, પિત્તમંડળ દર્શન અને નિરસત્વ. આવા 40 પ્રકારના પિત્ત કહેલા છે આપણા શાસ્ત્રએ. 80 પ્રકારના વાત વિશે આપણે એક એક નામ સાથે બોલી ગયેલા છીએ અને એનું પાછું આપણે ગુજરાતીમાં પણ ભાષાંતર, ગુજરાતીમાં શું કહી શકાય એ પણ આપણે વાતો કરી જ છે વાયુની. એ જ રીતે આજે પિત્તના 40 પ્રકારના શાસ્ત્રોક્ત નામની અસર, તો કે ધુમોદગાર એટલે શું, તો કે આમાં ધુમાડા જેવા માણસને ઓટકાર આવે, એને એમ લાગે કે મારા મોઢામાંથી ધુમાડા જેવું દ્રવ્ય બહાર નીકળી ગયું. 1 નંબરમાં ધુમોદગાર એટલે કે ધુમાડા જેવો ઓટકાર આવે છે. 2માં શરીરમાં ખૂબ જ દાહ એટલે બળતરા થાય છે, વિદાહ જેને કહેવામાં આવે. એવી રીતે વિદાહ શબ્દ છે એ સતત માણસના શરીરની અંદર બળતરા ચાલુ જ રહેતી હોય છે અને એના માટે વનસ્પતિના ગુણધર્મોમાં પણ પાછો વિદાહ શબ્દ આવે છે. કેરડા છે, અજમો છે, આ વિદાહી છે. પાચન કાળે પોતાના ગુણધર્મ બદલાવ્યા વિના એ પોતાના ઓરિજિનલ જે અગ્નિ અને ઉષ્ણતા છે એમાં કોઈ ફેરફાર નથી થતા. એવી રીતે અગ્નિ છે, સૂંઠની અંદર પણ અગ્નિ છે, પાક કાળે માધુર્યતા આવી જાય છે અને ત્યાં અગ્નિ સમ થઈ જતો હોય ત્યારે વિદાહી શબ્દ એવો છે કે જેની અંદર માણસને કે કોઈ પણ નહીં વિદાહી એટલે આખા શરીરમાં સતત જે બળતરા થતી હોય આખા શરીરમાં એને વિદાહી શબ્દ કહેવામાં આવ્યો છે. એવી જ રીતે વનસ્પતિના આ ગુણધર્મ ન બદલાય તો એવી વનસ્પતિ ખાધા પછી પણ પિત્ત ઉછળે અને પિત્ત ઉછળે એટલે જે વિદાહી હોય જેને સતત શરીરની અંદર ગરમી રહેતી હોય, સતત બળતરા રહેતી હોય, ક્રોધી સ્વભાવ થઈ જતો હોય, આવા લોકોએ વિદાહી અન્નનો, વિદાહી ધાન્યનો, વિદાહી વનસ્પતિનો ત્યાગ. પિત્તે હંમેશા છે ને ઘી, સાકર, ગોળ, ઠંડા પદાર્થો, શીત ફળ આવી વસ્તુને માગણી કરી છે. તો આપણે પેલા સમજી લઈએ, ધુમાડા જેવો ઓડકાર આવતો હોય છે ધૂમગુદાદર, વિદાહી એટલે આખા શરીરમાં દાહ થાય છે. ત્યારબાદ ઉષ્ણગત્વ, આમાં શરીર ગરમ થાય છે.
ત્યારબાદ મતિ ભ્રમ, આમાં ચકડોળ ઉપર બેઠા હોય અને બધું ફરતું હોય તેવું આપણને ફીલ થાય છે. પછી ત્યાર પછી ને પાંચ નંબર, આમાં શરીરની કાંતિનો નાશ થતો હોય છે. હવે ફક્ત પાંચ નંબર એટલે કાંતિહીન, કાંતિહીન થવું એટલે કાંતિનો નાશ એટલે તેજોમય શરીર ને કૃશ થવું. અને ઘણા બધા આપણને આવું જોવા મળતું હોય છે કે ફર્સ્ટ ક્લાસ તેજોમય જેવો ચહેરો હોય અને કાર્યક્રમે કફની વિકૃતિ થાય, પિત્તના દોષ વધે, ચામડીના રોગો આવે અને માણસનો ચહેરો કાળો. આમાં પણ એક પિત્તનું પાંચ, આપણે જે પાંચ પ્રકારનું પિત્ત બોલ્યા છે, એક શરીરને કાંતિહીન કરવાનો ગુણ પિત્તની અંદર રહેલો. ત્યારબાદ કંઠ શોષ, આમાં ગળું સુકાય છે. હવે આપણે જનરલ એવું વિચારતા હોય છે કે કંઠ શોષ થાય એટલે શરદી થવાની, અને ઘણાને શરદી હોય પણ છે, પણ જયારે પિત્તની શરદી હોય છે, જો અત્યારે ખાસ કરીને પિત્તની શરદી હોય, ખાલી ઠાકરને દાણા, ગોળને ધાણા અને મોઢામાં રાખજો, અથવા તો ધીમે ધીમે ચાવીને ગળે ઉતારજો, શોષ ચડાય નહીં પડે. દ્રાક્ષ ને મોઢામાં રાખવાથી શોષ નહીં પડે, કારણ કે આ બધા જ પિત્તનો નાશ કરવા વાળા. તો એનાથી કંઠ સુકાય છે અને કંઠ શોષ કહેવામાં આવે છે. ત્યારબાદ મોઢું સુકાય છે અને મુખ શોષ કહેવામાં આવે છે. આમ ધાતુનું ક્ષીણ થાય છે અને અલ્પશુક્રતા કહેવામાં આવે છે. ત્યારબાદ આમ ધાતુની અંદરનું ફોમિંગ્સ થતું હોય છે અને અમ્લવક્ત્રત્વ કહેવામાં આવે છે. ત્યારબાદ મોઢું ખાટું રહેતું હોય છે એને અમ્લ વક્તત્વ કહેવામાં આવે છે. આખા શરીરમાં પરસેવો થાય છે એને શેદ સ્ત્રાવ કહેવામાં આવે. જો પરસેવાનો શબ્દ અહીંયા આવ્યો, હવે આપણે પાછા થોડાક એક જ ડગલું પાછળ જાય તો આપણે ઉદાન વાયુ અને સમાન વાયુની અંદર જોયું હતું કે એકમાં પરસેવો આવતો નથી ને એકમાં પરસેવો આવે, સમાન વાયુમાં પરસેવો આવતો નથી ને ઉદાન વાયુમાં પરસેવો આવે છે. એવું લગભગ પાંચ વખત બોલેલો. તો ઉદાન વાયુમાં પરસેવો આવે છે તો ઉદાન વાયુની સાથે શેદ સ્ત્રાવ નામનું પિત્ત પણ જવાબદાર હોય છે. કારણ કે પિત્ત અને વાયુ આ બંનેની અંદરની વિકૃતિને કારણે જ માણસને પરસેવો થતો હોય. પણ પિત્તના પરસેવામાં દુર્ગંધ વધારે હોય, જ્યારે પહેલામાં ફક્ત પાણી જેવો પરસેવો આપણને જોવા મળતો હોય છે, ખાલી વાયુના પ્રકોપની અંદર, અને એની અંદર ફક્ત જળ જેવો પરસેવો જોવા મળતો હોય. પણ જ્યારે એની અંદર શેદ સ્ત્રાવ વધી જાય ત્યારે પરસેવાની અંદર ગંધ આવવાની શરૂ થઈ જાય. ત્યારબાદ અંગપક્તા, અંગપક્તા એટલે આખું શરીરમાં અંગ પાકું હોય એવો ફીલ થવું. ઘણી બધી જગ્યાએ આમ કઈ દેખાય તો ગાંઠ નથી હોતી, ગુંબળા નથી હોતા, કઈ નથી હોતું, અને આમ દબાવીએ ને તો એ ભાગનો માઉસનો સ્નાયુ, જેમાં આપણે આગળ હમણાં 900 સ્નાયુ વિશે વાત કરી, એવા સ્નાયુ, આ સ્નાયુના ઝીણામાં ઝીણા પોઈન્ટ આપણને દુખતા હોય. આખું અંગ પાકેલા, જેમ આખું અંગ ગુમડું પાકું હોય અને દુખાવો થતો હોય, કોઈ એબ્સેસ કે કોઈ વ્રણ પાકું હોય અને આપણને દર્દ થતું હોય, એવું આખા અંગની અંદર આવું ફીલ થાય ત્યારે એમને અંગ પાકતા કહેવામાં આવે છે. ત્યારબાદ આખા શરીરમાં ગ્લાની, ગ્લાની થવી, મૂંઢતા આવવી, નિરસ થઈ જવું, આને કલમ કહેવામાં આવે છે. ત્યારબાદ આખા શરીરનો રંગ લીલાશ પડતો થઈ જાય એને હરિત વર્ણત્વ કહેવામાં આવે છે. ત્યારબાદ અતૃપ્તિ એટલે ભોજન ઉપરની ઈચ્છાની તૃપ્તિ થતી નથી, ભોજન પાછું વારંવાર ખાવાની ઈચ્છા થાય, ભોજનની ઈચ્છાની તૃપ્તિ જ ન થાય, ગમે એટલું ખાય થોડી વારથી તો પછી ભૂખ આપણને પેટની અંદરથી ઉત્પન્ન થઈ જતી હોય છે. અને આપણે આયુર્વેદ શાસ્ત્રની અંદર આમને ખાસ કરીને ભસ્મક રોગની અંદર અગ્નિ જયારે પ્રદીપ્ત, એક એક વસ્તુ બહુ સમજવા લાયક છે. આ એક એક વેબિનાર છે ને એ ભગવાન બોલાવે છે ને, આપણે બોલીએ બસ, એમાં બહુ નથી જવું. પણ એક વસ્તુ જેને આયુર્વેદમાં ભસ્મક કહેવામાં આવે, એ બુકમાં આપણે વાંચ્યું હોય તો શેનાથી થાય, તો અગ્નિ વધારે વધી જવાથી. પણ ત્યાં આ આપણા શરીરની અંદર અતૃપ્તિ થાય એટલે એની અંદર પણ એક પ્રકારનું પિત્ત હોય છે. એ પિત્ત છે એ અગ્નિને વધારે પ્રદીપ્ત કરી નાખે. જનરલ આપણે કહેતા હોય કે મંદાગ્નિ ઇઝ ઓલ કોમ્પ્લિકેશન મધર, અને પેલાનો એક વાક્યમાં બોલેલું છે કે બધા જ રોગોની જનની છે માં છે ને એ મંદાગ્નિ છે.
પણ મંદાગ્નિ ને જઠરાગ્નિ માં કન્વર્ટ કર્યા પછી જઠરાગ્નિ વધી જાય તો એ પણ રોગો ને ઉત્પન્ન કરવા વાળો, કે ત્યાં મંદાગ્નિ તો હતી નહીં તો રોગ કઈ રીતે થાય? તો કે જ્યારે અગ્નિ વધારે પ્રદીપ્ત થાય તો એની અંદર પણ રોગ થાય, અને આની અંદર અતૃપ્તિ નામનું પિત્ત અને એની સાથે વધારે પડતી આપણી જઠરાગ્નિ સતેજ થાય એટલે ખોરાક ને બાળી નાખે. તો આ થવાનું કારણ શું હોય છે? તો કે વધારે પડતું જાંગલ પશુનું માંસ ખાવા વાળાને, તેતર જેવા પ્રાણીને ખાવા વાળાને, વધારે પડતી હિંગનું સેવન કરવા વાળાને, વધારે પડતા વ્યસનોનું સેવન કરવા વાળાને આ રોગ થતો હોય છે. ત્યારબાદ શરીર હળદર જેવું પીળું થઈ જતું હોય છે, પિત્તકાયતા, શરીર આખું પીળું પડી જાય અને આખા શરીરનો રંગ, આપણે ઘણા નથી કહેતું આ પીળા ટેટા જેવું છોકરું રહે છે, બહુ હાંચવે છે એટલે થતું હોય છે ને એવું આપણે ઘણા બધા એવા કટાક્ષ કરતા હોય છે. પણ જે બાળકની અંદર માટી ખાવાની આદત હોય, જે મોટાને મોટા થયા પછી પણ કૃમિજન્ય પ્રોબ્લેમ શરૂ હોય, આવા લોકોનું હળદર જેવું પીળું શરીર દેખાતું હોય અને હરિત વર્ણત્વ કહેવામાં આવતું હોય. તો ત્યારબાદ જોવામાં આવે આપણે તો અંગધરણ, આમાં મુખ વગેરે માર્ગમાંથી રક્તસ્ત્રાવ થતો હોય, સોરી, હા, એટલે મુખમાંથી માર્ગમાંથી એક પ્રકારનું લોહી પડતું હોય છે, દાંતના પેઢામાંથી મસૂડામાંથી રક્તસ્ત્રાવ થતો હોય છે, અને ઘણી વખત વધારે ઉધરસ ખાવાથી અંદરથી છેટ આપણી અન્નનળીની અંદરથી પણ બ્લડ આવતું હોય છે, ત્યાં પણ એક રક્તસ્ત્રાવ થતો હોય છે, એને પણ એક પ્રકારનું પિત્તની વિકારને કારણે પણ આવું થઈ શકતું હોય છે. ત્યારબાદ લોહગંધસ્યતા, આખા શરીરમાંથી ચામડી ફાટે છે, ચામડી તરડાઈ જાય. ચામડી ક્યારે તરડાય? તો કે બે કારણોથી, એક તો કે વાયુની વૃક્ષતા, વાયુ વૃક્ષતા એટલે શરીરને મોઈશ્ચર ન મળે, અને એની અંદર આપણું પિત્ત, અંગધરણ નામનું પિત્ત છે, એની અંદર જોઈન્ટ થાય એટલે આપણી ચામડી ફાટી જતી હોય છે. ત્યારબાદ મોઢામાં ભઠ્ઠીના લોખંડ તપાવવા જેવી મોઢામાંથી ગંધ આવે, જેમ લોખંડ તપતું હોય ને જે સુગંધ આવતી હોય ને, લોહગંધા સત્યા, લોહગંધી સત્યા નામનું 18 નંબરનું જે પિત્ત છે, એ પિત્તની અસર માણસને નિદાન કરવા માટે ડોક્ટરો માટે વૈદ્યો માટે તો બહુ મહત્વનું જ વેબિનાર છે, પણ દર વખતે કહેવાય ને, કારણ કે બધા પાસે આવું જ્ઞાન હોય જ છે. તો લોખંડ જયારે કોઈ જગ્યાએ ભઠ્ઠી ચાલતી હોય ને ત્યારે કઈક સુગંધ આવશે, જો એનું કોઈને ફીલ થયું હોય ને તો ખ્યાલ આવે. એક વખત કોઈએ કહેલું કે પુરુષ સાહેબ તમારી પાસે તો ગામડાનું બહુ નોલેજ હોય છે, પણ આ એક એક વસ્તુનું નોલેજ લીધું છે ને આજે ઉપયોગી છે વર્લ્ડ લેવલે. તો ભઠ્ઠીમાં લોખંડને તપાવવા જેવી જે ગંધ આવતી હોય છે, આવા પિત્તને લોહગંધસ્યતા કહેવામાં આવે છે. પછી આખા શરીરમાંથી દુર્ગંધ નીકળવા માંડે છે, દુર્ગંધન્યત્વ, દુર્ગંધ ઉત્પન્ન થઈ અને પરસેવો જ્યારે શરીરમાંથી બહાર નીકળે ત્યારે અપાન વાયુ દૂષિત થઈ અને આપણા શરીરની અંદરના આંતરડાઓને અંદરનો તત્વ ખરાબ થાય, ત્યારે એ આંતરડાની અંદર સંપૂર્ણ પાચન ખોરાક ન થાય, એટલે ખોરાક હોજરીમાં પડ્યો રહેતો હોય અને આ હોજરીમાં રહેલો પાછો બેક સ્વરૂપે પાચન થયા વિનાનો ખોરાક મોઢામાં આવે, ત્યારે મોઢામાંથી અને શરીરમાંથી એક પ્રકારની ધીમે ધીમે દુર્ગંધ ઉત્પન્ન થતી હોય છે. ત્યારબાદ પેશાબની સ્થિતિ, પીળું પેશાબ આવવા માટે, પીળો એકદમ, આમાં પેશાબ છે ને એકદમ પીળો થઈ જતો હોય છે, પિત્ત મૂત્રત્વ, એને પિત્ત મૂત્રત્વ કહેવામાં આવે છે. અને ત્યારબાદ અરતી, અરતી એટલે આમાં પદાર્થો ઉપર પ્રીતિ રહેતી નથી, અરુચિ, અરતી એટલે અરુચિ. તો અરુચિના પ્રકરણમાં આપણે જોઈ ગયેલા છીએ કે કોઈ પણ વસ્તુ ઉપર રુચિ ન થવી, પ્રીતિ ન થવી, કોઈ પણ પદાર્થો ઉપર પ્રીતિ ન થાય એટલે ભોજન ઉપરની પ્રીતિ ઓછી થવા લાગે, અને પદાર્થો ઉપરની પ્રીતિ ઓછી થાય એને જ આપણે અરુચિ કહેવામાં આવે. તો અરુચિ માટેના તો આપણે પ્રકરણમાં ખૂબ સરસ વાતો પણ કરી છે કે વધારે અરુચિ રહેતી હોય અને ભૂખ ન લાગતી હોય, લવણ ભાસ્કર ચૂર્ણ વાત દોષોને નાશ કરી અને ભૂખને લગાડે છે, ચિત્રક છે એ અગ્નિને પ્રદીપ્ત કરે છે અને આમનું પણ પાચન કરે છે. બે ચિત્રકાદી વટી સવાર સાંજ લેવામાં આવે તો ત્રણે ત્રણ દોષોને શુદ્ધ કરી સમાન અવસ્થામાં લાવે અને આપણી રુચિને પાછી આપણને જોવા મળે છે. પિત્તનું વિલોકન થતું હોય છે, આમાં બધા જ પદાર્થો આપણને
પીળા દેખાતા હોય છે. કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો આપણે બધું પીળું પીળું દેખાતું હોય છે. જયારે પિત્ત છે એ લોહીમાં ભળે અને કમળો થાય ત્યારે પણ આવી સ્થિતિ થતી હોય છે. તો પિત્ત વિલોકન થાય, પિત્ત વિલોકન થાય એટલે એમાં આપણા નેત્રમાં પણ એક પ્રકારની પીડા જોવા મળતી હોય છે. આપણે પેશન્ટને બરાબર ચેક કરવામાં આવે તો એને પિત્ત નેત્રતા, નેત્રની અંદર પણ પિત્ત જોવા મળતું હોય છે. પછી પિત્ત દંતા, આમાં દાંત પણ પીડા જોવા મળતા હોય છે. અને દાંતને પાછા પીડામાંથી ઓરિજિનલ એના જે સિરામિક કલરમાં લાવવા માટે જ આપણે અમુક પ્રકારના દાંતણનો ઉપયોગ કરે. એમાં મુખ્યત્વે કણજી, કણજીનો રસ દાંતણ કરી અને જો થોડોક એમને ચાવી ચાવીને એનો રસ ગળે ઉતારી બે ગ્લાસ પહેલા પાણી, બે ગ્લાસ કણજીનો રસ પી અને ઉલટી કરવામાં આવે તો જે તેલું સ્ટમકમાં પીતું હોય એ પિત્તને વમન દ્વારા બહાર કાઢી અને શીતળતા લાવે. આ ગુણધર્મ કણજીમાં છે. એ પિત્તને બહાર પણ કાઢે છે, જેના કારણે પીડા થયેલા નેત્રમાં પણ ફાયદો કરે છે, પીડા પેશાબમાં ફાયદો કરે છે, મળમાં ફાયદો કરે છે. અને આ કણજીનું દાંતણ ઘસવાથી પીડા થયેલા દાંત પણ સરસ મજાના પાછા ધીમે 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 એની પ્રકૃતિ પ્રમાણે થવા માંડે. એકદમ સફેદ દાંત પણ નકામા છે, સમજી લઈએ. વધારે પડતા સફેદ દાંત થઈ જતા હોય ત્યારે કેલ્શિયમની ઉણપ હોય છે, અને કેલ્શિયમની ઉણપના કારણે સફેદ એકદમ અતિ સફેદ થયેલા નખ અને અતિ સફેદ થયેલા દાંત, કેલ્શિયમની ઉણપ એટલે D3 ની ઉણપ, શરીરમાં બીજા બધા મલ્ટી નલ જે આપણા શરીરમાં ઘટતા વિટામિન્સ આ બધા જ ઘટવાની નિશાની આપણને બતાવતા હોય. એકદમ સફેદ ડોળા જોઈએ તો આપણે એકદમ ધવલ આકારના સફેદ ડોળા દેખાતા, આ બધા નુકસાન કરતા પણ. શરીરનું બેલેન્સ ઈશ્વરે એક જ વસ્તુ આપણને કહી છે કે બને ત્યાં સુધી શરીરનું બેલેન્સ રાખતા આપણે શીખ. ઠંડા પદાર્થોની ઈચ્છા થઈ, શીતેચ્છા, શીત એટલે ઠંડુ અને ઈચ્છા એટલે એની ઈચ્છા થાય. ઠંડા પદાર્થોની સેવનની ઈચ્છા વધારેમાં વધારે આપણા શરીરની અંદર જ્યારે પાંચે પાંચ પ્રકારના પિત્ત આઠ આઠ પ્રકારથી કોપિત થાય ત્યારે આપણને ઠંડા પદાર્થ લેવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. અને ત્યારબાદ પિત્ત નખતા, આમાં નખ પણ પીડા પડી જતા હોય છે. અને જ્યારે નખ પીડા પડે, આંખો પીળી પડે ત્યારે ખાસ કરીને લીવરની અંદર કંઈક વંધાઈ રહેલું હોય છે અને પિત્ત છે એ લોહીમાં ભળી જવાથી જોન્ડિસ અને જેને આપણે કમળો કહીએ છીએ, બિલિરુબિન અને HGPT આ બે વસ્તુ વધવાથી લીવરમાં સોજો આવતો હોય છે. એમાં નખ પણ પીડા પડી જતા હોય છે, આંખો પીળી દેખાતી હોય છે, દાંત પીડા દેખાતા હોય છે. વધારે પડતા આવા બધા એટલે નેત્ર પીડા થઈ જવાથી જ આપણને ખબર પડતી હોય છે કે જોન્ડિસ છે. ત્યારે આપણા લીવરને શુદ્ધ કરવા માટે બહુ સરસ મજાના પ્રયોગો આપણને આપેલા છે, જે કમળાના પ્રકરણમાં આપણે વાત કરી જ ગયેલા છે. છતાં પણ વાત કરી દઈએ તો કડવું ગર્જિત ચૂર્ણ, કડવું છે એ મુખ્યત્વે પિત્તને તોડી અને સમાન અવસ્થામાં લાવવા વાળું. કડવું એક એવું છે અને કાળા મરી એવા છે કે પોતાની તાકાતથી દોષોને તોડે. તો કડવુંને ગર્જિત કરવું, એરંડીઓ અથવા તો સાકર આપણે ઘી આની અંદર સામાન્ય સોતળી અને 9 પડીકી બનાવવી, 2 ગ્રામ જેટલું કડું, 3 ગ્રામ જેટલી સાકર, આવા 9 પડીકા બનાવી દો. સવારે એક, બપોરે એક, સાંજે એક, બીજે દિવસે સવારે એક, બપોરે એક, સાંજે એક, ત્રીજે દિવસે સવારે એક, બપોરે એક, સાંજે એક, 3 દિવસના 9 પડીકા એટલે કે 18 ગ્રામ કડું પેટની અંદર જાય. ચોથા દિવસે રિપોર્ટ કરાવીએ તો બિલુરીબન અને HGPT નોર્મલ સ્થિતિની આસપાસ પહોંચી ગયેલું હોય છે. આ સ્વાનુભૂત પ્રયોગ છે અને આ પ્રયોગ ઘણા બધા વૈદ્યોને આપવામાં આવેલો, મૂળ મારા પૂજ્ય પિતાશ્રીનો પ્રયોગ છે. એમણે કાજાવદર ગામ એમના બનાવીને આપેલો હતો. ભાવનગરમાં એક વખત જોરદાર કમળો 1978-75 કે એની આસપાસ કે જ્યારે આવ્યો હોય, પણ હતું એ 70-80ના દાયકામાં, ત્યારે ભાવનગરના ડૉક્ટર એવું કહેતા કે ભાઈ તમને કમળો થયો હોય તો રતા આદાની દવા લઈ આવો. બધા રતા આધાર, રતિલાલ પંડ્યા નામ હતું, પણ રતા આધારથી ઓળખતા અને ઘણા બધા લોકોને પડીકા લઈ જતા. એક દાન પેટી રાખી હતી, કોઈ નાખે તો ભલે ના નાખે તો કઈ નહીં, પણ હજારો લોકોના ત્યારે કમળાના વાયરસને ચેપ જેવું શરૂઆત થઈ ગઈ હતી. અનેક ઘરમાં કમળો જોવા મળતો હતો ત્યારે ફક્ત એક કડું. આ સ્વાનુભૂત પ્રયોગો છે. શાસ્ત્રીય પ્રયોગની રીતે તો કડું કર્યા તું અપામાન
તમારી સાથે સંકળાયેલો, જ્યાં જે પહોંચેલો હોય એનાથી એના વખાણ થાય, ભાઈ તરફો કોલ્યો તો આમ થાય, બધા સાચા જ હોય, પણ એમાંનો માસ્ટર પ્રયોગ એટલે કડું. કડું ભેદક છે, કડું આંતરડાની અંદર ચોટેલા મળને પણ કાઢવા વાળું છે, એટલે કમળાની અંદર મુખ્યત્વે. તમે ભલે બીજા કોઈ પ્રયોગથી કમળાને રેગ્યુલર કરવાના હોય તો મને વાંધો નથી, એ દવાએ પણ સારું જ કામ કરતી હોય છે, પણ કમળાના પેશન્ટને પિત્તરંજિત થયેલું હોય, જ્યારે આ બધા પિત્તા નેત્ર પીડા થયેલા હોય, મળ પીડું થયેલું હોય, મૂત્ર પીડું થયેલું હોય, આંખો પીડી થયેલી હોય, દાંત પીડા થયેલા હોય, ત્યારે મુખ્યત્વે પહેલા પેટ સાફ કરો. આયુર્વેદનો પહેલો સિદ્ધાંત પિત્તના પ્રકારની અંદર આવ્યું છે, એટલે એને સંપૂર્ણ પ્રમાણે આપણે લઈ રહ્યા છીએ. તો જોન્ડિસ ની અંદર પેલા પેટ સાફ કરવું, શીતળ આહાર આપવો, અને સાથે જો શીતળ આહાર જ કયો છે, સાકર ને બહુ મહત્વ આપવામાં, અને મંત્ર લદારિયા, મંત્રેલી માળા જે ગળો ની હોય છે, તો ગળો નું સત્વ અને સાકર આ પણ પિત્તહર છે અને તાત્કાલિક લીવર ઉપર અસર કરે છે. એચસીવી હેપેટાઇટિસ સિરોસિસ ઓફ વાયરસ, જ્યારે ઝેરી કમળો થઈ ગયેલો હોય માણસને અને છેલ્લા સ્ટેજમાં જે જતો રહ્યો હોય ને, હેપેટાઇટિસ બી પણ કહેવામાં આવે, હેપેટાઇટિસ સી પણ કહેવામાં આવે, હેપેટાઇટિસ એ પણ કહેવામાં આવે. હેપેટાઇટિસ બી ની અંદર કન્વર્ટ થયા પછી એસઆઈટીસ, એટલે માણસને જલોદર થતું હોય છે, અને હેપેટાઇટિસ સી ની અંદર સ્કિન ડિઝીઝ, એટલે આખા શરીરની અંદર પુષ્કળ ખજવાળ આવતો કમળો થયો, આંખોની અંદર પણ ઇવન ખજવાળ આવતી હોય અને આંખો લાલ ચોળ જેવી રહેતી હોય છે, આવા સમયે કડું એ બેસ્ટ મેડિસિન છે. ત્રણે ત્રણ પ્રકારના કમળા, એ બી ને સી સાથે સાથે નોર્મલ સામાન્ય કમળો, એચસીવી હેપેટાઇટિસ સિરોસિસ ઓફ વાયરસ, એ પ્રકારના વાયરસ નો પણ નાશ કરવો હશે તો લાંબા સમય સુધી ઘીમાં ભરજીત કરેલું અથવા એરંડિયામાં ભરજીત કરેલું કડવું અને સાકર, લાંબા સમય માટે સાકર નું આયુર્વેદે કહ્યું છે. બાકી નિમક સાથે દિવસ એકાદ વખત અઠવાડિયે આપવું, અને બાકી સાકર સાથે લાંબો સમય સુધી આપવામાં આવે તો બે ફાયદા થાય. એક તો એસઆઈટીસ જલોદર, એટલે કે પડદામાં ફસાયેલું પાણી, ભરાયેલા પાણીને બહાર કાઢે એટલે શરીર ઉપરના સોજા ઓછા થાય, એસઆઈટીસ એટલે જલોદરના કારણે મોટું થયેલું પેટ નાનું થવા માંડે, અને લીવર મૂળ સ્થિતિમાં ધીમે 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 એના વાયરસનો નાશ કરી શકતું હોય તો એ ફક્ત ને ફક્ત મારા અનુભવ પ્રમાણે કરવું છે. તો એને ઠંડા પદાર્થો આપવા, નખ પીડા થઈ ગયા હોય, પછી દીવો અને અગ્નિનો દ્વેષ થાય છે, જ્યારે માણસની સામે કોઈ લાઇટ કરવામાં આવે, અગ્નિ પ્રગટ થાય, ઉતાસણી જેવો તહેવાર ન જોઈ શકે, ત્યારે પણ એમની અંદર એક પિત્તનો દ્વેષ થયેલો હોય છે, એની અંદર તેજો દ્વેષ જેને કહેવામાં આવે, તેજ એટલે પ્રકાશ અને એનો દ્વેષ થવો, તેજો દ્વેષ બે જગ્યાએ જોવા મળે છે, એક આપણી બુદ્ધિમાં પણ તેજો દ્વેષ જોવા મળે છે. તેજો દ્વેષ થવો એટલે બીજાની ઈર્ષા થવી, બીજાને મોઢેથી વિવેક બોલવું અને મનથી બીજાનો, પોતાના અહંકારથી બીજાને અજ્ઞાની સમજવો, પોતાના અહંકારથી બીજાનું સારું સુખ ન જોઈ શકે. દાખલા તરીકે શરદભાઈ ગાડી લાવ્યા તો હું એમના ઘેરે જાઉં, શરદભાઈ બહુ સારું કર્યું, કોંગ્રેચ્યુલેશન, તમે ગાડી લાવ્યા, બહુ આનંદથી પેંડા આપો. પણ મારા ઘરના દરવાજે પહોંચ્યા પહેલા જ પત્ની શ્રીને, મા શ્રીમતીજીને હું કહું, કોકનું કરી નાખ્યું છે, કાકે પેનો બનો ધંધો કર્યો છે, ને એને ક્યાં ગાડી લેવાની ત્રેવડ હતી. આ એટલે તેજો દ્વેષ. તેજો દ્વેષ પ્રકૃતિમાં આવે છે, તેજો દ્વેષ પિત્તમાં આવે છે, અને જ્યારે બીજા વ્યક્તિની આપણને ઈર્ષા દેખાય થાય, હું આની પેલા દોઢેક વર્ષ પહેલા બોલેલો છું કે આ પણ એક પિત્તનો પ્રકોપ છે, આ પણ એક પિત્તની પ્રક્રિયા છે, કે જેની અંદર તેજો, કાકે આ બધું વાંચેલું હોય એટલે ત્યારે કઈ વાત થયેલી કે તેજો દ્વેષ એટલે બીજા ઉપર ગુસ્સો આવવો, બીજાની વાતોમાં વાતનો ભંગ કરવો, બીજાની અદેખાય ઈર્ષાને કારણે ક્રોધ થવો, એટલે તરત જ આપણને એના પ્રત્યે ખોટો ગુસ્સો આવતો હોય, આપણે ખોટી રીતે એની સાથે ઝઘડો કરી નાખતા હોય, ટૂંકમાં બીજા માટે નેગેટિવિટી વિચાર કરવો, એ એટલે તેજો દ્વેષ છે. અને આવા તેજો દ્વેષ પછી
તેજોદેશને કારણે માણસના સંબંધો પણ ખતમ થતા હોય છે અને જીવન પણ નષ્ટપ્રાય થઈ જતું હોય છે. ત્યારબાદ અલ્પનિદ્રતા, ઊંઘ થોડી આવે છે અને મોડી આવે છે, અને જ્યારે મોડી ઊંઘ આવતી હોય છે ત્યારે આપણને વધારે પડતા તેજો દ્વેષ જ હોય છે. ઘણાભાઈ આગળ નીકળી ગયા, દીકડાભાઈએ ગાડી લીધી, પુષડાભાઈ નો ધંધો સારો થઈ ગયો, એના છોકરા સારું કામ કરે છે, મારો છોકરો કમાતો નથી, મારા ઘરમાં આમ થતું નથી, બધું થતું હોય છતાં પણ એનો એક અસંતોષ પેદા થતો, એમાં પણ તેજો દ્વેષ, અગ્નિનો દ્વેષ હોય છે, અને કા નિરાશા હોય છે અને કા ચિંતા હોય છે. આપણે એટલે કહેતા હોય છે ઊંઘ નથી આવતી, તો કે ચિંતા છે ચતુરાય ઘટે ઘટે રૂપ રંગ. આપણે આગળ આવી ગયું છે રૂપ રંગ નું આજના પિત્તના વિષયની અંદર, તો ચિંતા છે ચતુરાય ઘટે ઘટે રૂપ રંગ, ચિંતા બડી અભાગણી રાત્રે નો આવે ઊંઘ. તો ચિંતા ક્યારે ઉત્પન્ન થાય, કે જ્યારે મનુષ્યનો નેગેટિવિટી ના થિંકિંગ થાય, તેજો દેશ, તેજો દેશ ની અંદર એ જ આવે. આપણે નેગેટિવ વિચારીએ છીએ, બીજા માટે નેગેટિવ વિચારીએ છીએ, આપણા પરિવાર માટે નેગેટિવ વિચારીએ છીએ, શંકાશીલ પ્રકૃતિના લોકો પત્નીની સાથે પણ શંકાશીલ હોય છે, આ પણ એક નેગેટિવિટી છે, અને આ બધા એક પ્રકારના એને રોગ ગણવામાં આવે. તો તેજો દ્વેષ ના કારણે અલ્પનિદ્રતા આપણા શરીરની અંદર ઉત્પન્ન થતી હોય છે, ઊંઘ નથી આવતી. તો તેજો દેશ ની અંદર પણ આયુર્વેદ શાસ્ત્ર એ ઠંડા ને શીતળ આહાર લેવાનું કીધું છે, અને માનસિક રોગ ચિત્તભ્રમ, ચિત્તભ્રમ થી ચિત્તભ્રમ ને ચિત્તભ્રમ થી અગ્નિનો દ્વેષ અને અગ્નિના દ્વેષથી ઊંઘ ના આવે. ચિત્તભ્રમ ને પિત્તભ્રમ બે એની સાથે સંકળાયેલા છે, પિત્તનો ભ્રમ થવો અને ચિત્તનો ભ્રમ થવો. તો આવું થયા પછી આ રોગની અંદર બને એટલું ઈશ્વરના શરણે જવું, સાદો આહાર લેવો, શીતળ આહારો લેવા, અને ધીમે 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 મનને ડાયવર્ટ કરવામાં આવે તો આપણે કોઈ પણ જાતની દવાઓ લીધા વિના, અને અથવા તો શીતળ પદાર્થોની સાથે શીતોપલાદિક છે, કામદુધા રસ છે, આવા જે પિત્તનું શમન કરવા વાળી દવાઓનું સેવન કરવામાં આવે તો આપણે સમાન અવસ્થાની અંદર પાછું માણસ આવી શકતો હોય. ત્યારબાદ કોક, કોકની અંદર પણ ગુસ્સો ઉત્પન્ન થતો હોય છે, જે આપણે આગળની વાત કરી છે એમાં કોક પણ આવી જતો હોય છે. કોપાયમાન થવું, કોપ થવો અને કોપાયમાન થવું, કોપાયમાન થતા લોકોનું પિત્ત પણ બગડેલું જ હોય છે. દાખલા તરીકે દુર્વાસા ઋષિ, દુર્વાસા કોપાયમાન થઈને શ્રાપ આપે એટલે દુર્વાસાથી બધા ડરતા, તો એ કોપાયમાન થતા એનું પાછળનું કારણ તો એ થયું ને કે એમને પણ પિત્ત પ્રકૃતિ હોય. જો કે ઋષિ મુનિઓ વિશે આપણે બોલવામાં બહુ કાળજી રાખવી પડે, નહીં તો પાછા માફી માંગ, આપણે તો આ વેબિનાર છે, બાકી આ જ વસ્તુ યુટ્યુબમાં બોલે તો માફી માંગવી પડે કે નહીં તમે આ દુર્વાસા વિશે આવું બોલી જ ના શકો. પણ કોપાયમાન થવું, કોઈ પણ આપણી ઉપર આપણે ઘણી જગ્યાએ જાય કે તમારા દેવો કોપાયમાન ત્યાં છે, તમારા સુરાપુરા ને કોપાયમાન ત્યાં છે, તમે એના માટે આ કરો તે કરો, એની પાછળનું મુખ્ય કારણ ગુસ્સો હોય છે, જે નેગેટિવિટીની અંદર તેજો દેશની અંદર જ ગુસ્સો આવી ગયેલો છે. તો ત્યાર પછી કોક પછી આવે છે ગાત્રસાર. ઘણા બધા લોકોને આપણે જોઈએ છે કે ધીમે 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 શરીર ગળવા લાગે, હાથ પગ પાતળા થવા માટે અને પેટ મોટું થવા લાગતું હોય છે, આને ગાત્રસાદ કહેવાય છે. ત્યારબાદ બિન વિકટત્વ, બિન વિકટત્વમાં પાતળા માણસને ઝાડા પણ થતા હોય છે. ગાત્રસાદ પછી બિન વિકટત્વ આવે, અને ત્યારબાદ અંધતા, દ્રષ્ટિનો નાશ થાય. દ્રષ્ટિના રોગો જે આવતા હોય છે એમાં આપણે જ હમણાં પિત્ત વિશે વાતો કરી, એના મુખ્ય પાંચ પિત્તમાં દ્રષ્ટિનો જે ક્ષય થાય છે, તો 80 પ્રકારના વાયુમાં પણ દ્રષ્ટિનો ક્ષય થાય છે. જ્યારે વાયુનો પ્રકોપ થાય ત્યારે દ્રષ્ટિ ક્ષય થાય, પિત્તનો પ્રકોપ થાય ત્યારે પણ દ્રષ્ટિ ક્ષય થાય છે, અને કફના પ્રકારમાં પણ દ્રષ્ટિ ક્ષય થાય છે. તો ત્રણે ત્રણ દોષ સાથે આપણી દ્રષ્ટિ પણ સંકળાયેલી છે. આપણું આખું શરીરના 900 સ્નાયુ, 900 શિરા, આમાં ત્રણે ત્રણ દોષ મુખ્ય છે. એટલા માટે જે વાત પિત્ત અને કફ ઉપર આપણે શરૂઆતમાં થોડી વાતો કરતા ગયા. ત્યારબાદ શ્વાસ મોઢામાંથી બહાર નીકળે એ પણ આપણને ઉષ્ણ, આપણે કીધા તો શરીરમાંથી મોઢામાંથી આમ ગરમ ગરમ ધુવાડા નીકળે છે, અને ગરમ ગરમ ધુવાડા જેવું લાગે છે, તાવ આવશે એવું લાગે છે, શરીરમાં ઉષ્ણતા હોય છે, પણ હકીકતમાં થર્મોમીટરમાં ચેક કરવામાં તો તાવ નથી હોતો. તો આવા દર્દી માટે ઉષ્ણતા શરીરમાં રહેતી હોય એના માટે વાત પણ જવાબદાર છે, પિત્ત પણ જવાબદાર છે.
અને એની મુખ્ય દવા તરીકે શું? તો કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા વધારે ગરમી હોય તો જીરું ને સાકર, નહીતર ગોળ ને જીરું, આનું સેવન કરી ખૂબ ધીમે ધીમે ચાવતા 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 એને પ્રવાહી કરી ધીમે ધીમે ગળાથી નીચે ઉતારવામાં આવે અને પછી કંબલ ઓઢાડી દેવામાં આવે તો ઉષ્ણ ઉચ્છવાસ પણ બંધ થઈ જાય અને ઉષ્ણ શરીર પણ ધીમે ધીમે મૂળ સ્થિતિની અંદર આવી જતું હોય છે. આવી રીતે શ્વાસની અંદરની ગરમ પ્રકૃતિ થયેલી હોય તેમાં જીરું, જીરાને હંમેશા કહેવામાં આવ્યું છે ગરમી કુ જીરા ઓર ઠંડી કુ હીરા. જયારે અતિશય ઠંડુ શરીર થઈ જતું હોય, શરીરની અંદર ગરમીની અંદર પણ ઠંડુ રહેતું હોય ત્યારે એને હીરક ભસ્મનું સેવન કરાવવામાં આવે છે. તો એ બીજા પ્રકરણમાં પછી જશું. પછી ત્યારબાદ આવે છે ઉષ્ણ મૂત્રત્વ, પેશાબની અંદર પણ ગરમ ગરમ પેશાબ ઉતરતો હોય છે જેને મૂત્રકુચ કહેવામાં આવે છે. મૂત્રકુચની અંદર પણ ગોખરું નો કાઢો, ભોક્સુરાદી ગુગળ, ચંદ્ર પ્રભાવતી અને ખાસ કરીને સીતોપલાદિકનું સેવન કરવામાં આવે તો પેશાબની અંદર ઉષ્ણ થયેલા પિત્તનો નાશ કરે. ત્યારબાદ આ જ સ્થિતિ અને આ જ દવા ઝાડામાં પણ આવી છે, એક પ્રકારનો ગરમ ગરમ ઝાડો ઉતરતો હોય છે ત્યારે પણ આ જે ઉપર બતાવેલી છે એ જ ઉષ્ણ મલત્વમાં અને ઉષ્ણ મૂત્રત્વમાં આ જ દવાઓ આપવામાં આવે તો ઠંડા જે ગરમ ગરમ આવતું હોય એ પણ ધીમે ધીમે ઠંડુ થાય અને સાથે સાથે પેશાબની ગરમી પણ દૂર કરવા માટે ભોક્સુરાદિ પાક, ભોક્સુરાદિ ધ્રુત, ત્યારબાદ ચંદ્ર પ્રભાવતી સમજણપૂર્વક પરેજી રાખી અને આવી બધી દવાનો પ્રયોગ કરવામાં આવે અને ધીમે ધીમે પછી ગળોનું સત્વ એમાં ઉમેરવામાં આવે અથવા તો ગળો ઘી સાકર સાથે સેવન કરવામાં આવે તો મળ બંધાય, ત્રણ ત્રણ દોષનો નાશ થતો હોય છે. ત્યારબાદ તમોદર્શન, તમોદર્શન ની અંદર શું થાય તો કે શરીર ઉપર પીળા રંગના ચકામાં જોવા મળતા હોય છે, પિત્ત મંડળ દર્શન જેને કહેવામાં આવે છે. અને અંધારામાં બેઠા હોય ને તેવું લાયગા કરે, આપણે અંજવાસમાં બેઠા હોય ટ્યુબલાઇટ ચાલુ હોય અથવા લાઇટ ચાલુ હોય અથવા પ્રકાશમાં બેઠા હોય તો આપણને અંધારા જેવું તમોદર્શન જેવું લાગવા માંડે છે અને પિત્ત મંડળ દર્શન આજે સોયરાસી જેવા જે રોગો થતા હોય છે એની અંદર મોટા મોટા ચકામાં પીળા રંગના મંડળ શરીરની ચામડી ઉપર ચકામાં જણાતા હોય છે એની અંદર પણ પિત્ત જવાબદાર છે. તો પિત્તને લગતી દવાઓ કરવામાં આવે તો સ્કિન ડિઝીઝ ની અંદર પણ કફના પ્રકોપને શાંત કરી પિત્તને શાંત કરી અને વાયુને શુદ્ધ કરવામાં આવે ત્યારે આવા બધા રોગો જતા હોય તેમાં તો ખદીર, મહામંજિષ્ઠાદિ એટલે મજીઠ, ખદીર એક એક શબ્દ કહું છું, ખદીરાદિ વર્તી પણ એમાંથી ખાલી ખદીરનો ઉકાળો લેવાનો છે અને મંજિષ્ઠાદિની અંદર ખદીરને લાખીને પણ લેવામાં આવતું હોય છે. ગળો છે પછી ઉષ્બો, ચોપચીની પણ એની અંદર, ઉષ્બો એટલે અલગ વનસ્પતિ છે પણ એના અભાવે ચોપચીની પણ સરસ કામ કરતી હોય છે. સાથે સાથે મહામંજિષ્ઠાદિ ઘનવર્તી, ગળો ઘનવર્તી, બાકુચી ઘનવર્તી આ બધાના પ્રયોગ કરવાથી પણ ચામડીની અંદર પિત્તનું શમન થાય અને પિત્તનું આરોગ્યવર્ધની, ખાસ આરોગ્યવર્ધની એક એવી દવા છે કે આઠે આઠ પ્રકારના ઉદર રોગો, 80 પ્રકારના વાયુ, 40 પ્રકારના પિત્ત અને 20 પ્રકારના કફની માત્ર ને માત્ર એક દવા હોય તો આરોગ્યવર્ધની જે આપણા ઋષિમુનિઓ નિર્માણ કરી છે એનું સેવન કરવામાં આવે. ત્યારબાદ પિત્ત મંડળ દર્શન એટલે આવા જે ચકામાં હોય છે એ ચામડીના રોગની અંદર જે આપણે વર્ણન કર્યું એ પ્રમાણે તેમજ નાકરાણી સાહેબે એમના વેબિનારમાં જે પિત્તકોપન, રક્તકોપન અને રક્તના કારણે થતા ચામડીના રોગોમાં ખૂબ સરસ સમજાવ્યું છે, એ પણ પ્રયોગ કરી શકાય. અને છેલ્લે નિરસત્વ, મોઢામાંથી પીળું થૂંક અથવા પીળી નાકમાંથી પીળી લીટર નીકળે, મોઢામાંથી પીળા બરખા નીકળે અને સંદાસ વાટે પણ ઘણી વખત પિત્ત પડતું હોય છે એ પિત્તના પ્રકારને નિરસત્વ કહેવામાં આવે છે. નિસરત્વ, નિસરત્વ એટલે જુદા માર્ગે પિત્તનું નીકળવું, મુખવટે પિત્તનું નીકળવું, આ બધી પ્રક્રિયા ની સાથે 40 પ્રકારના પિત્ત અને 40 પ્રકારના પિત્તના આપણા શાસ્ત્રીય નામ અને એ 40 પ્રકારના પિત્તના લક્ષણો વિશે વાતો કરી અને
આજના વેબિનારને અહીં અપૂર્ણ સ્થિતિમાં પૂર્ણ કર્યા વિના છૂટકો નથી માટે પૂર્ણ કરું છું. તો સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપ્યુનાત. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરેટ સાહેબનો, જેમણે આજે ઉદર રોગોની સારવાર ભાગ 16માં કફના પ્રકારો 5 અને 5 પિત્તના પ્રકારો અને પિત્તથી થતા 40 પ્રકારના રોગો વિશે સરસ વિસ્તૃત માહિતી આપી, સરસ રીતે વક્તવ્ય અને પિત્તની સારવાર વિશે પણ માહિતી આપેલ છે. પિત્તના જે ઔષધો, પિત્તનું શમન કરનાર ઔષધો વિશે પણ માહિતી આપી, કમળાની સારવાર વિશે પણ સરસ માહિતી આપી છે. ખૂબ ખૂબ આભાર. હવે વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરુષ સાહેબને વંદન. પુરુષ સાહેબે જે રીતે ઉદર રોગની શૃંખલા કે વાત ઉદર રોગની પણ આખી શરીર રચના, શરીરની પેથોલોજી અને એક એક અંગની સાથે એના જોડાણ, એની જે આપણને છણાવટ કરીને લોકભોગ્ય ભાષામાં જે રીતે આપણને જ્ઞાન આપ્યું, એક સામાન્ય માણસને પણ આમ શરીરની તકેદારી રાખવા માટે ઉત્સાહ વધે. આજે એને ઉદરમાં સાંકળી અને જે વાત કરી 40 પ્રકારના પિત્તના જે ગુણ છે કે જેનાથી નિદાન કરવા માટે વૈદો એ ગુણના આધારે એમાં પિત્તનો દોષનું પ્રમાણ નક્કી કરે છે, એણે એટલી સરળતાથી એક સામાન્ય માણસ પોતાનું નિદાન કરી શકે એટલી રસપ્રદ ભાષામાં આજે પુરુષ સાહેબે આપણને પીરસ્યું. પુરુષ સાહેબનો પુનઃ આભાર કરી અને વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર ઠક્કર સાહેબ. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે બે શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. બહુત બહુત ધન્યવાદ સર. સચ મેં રોહિત સાહેબ કા જો પ્રયાસ હૈ વો વંદનીય હૈ. ઇતને ગૂઢ વિષય કો ઇતની સરળ ઔર સુસંસ્કૃત ભાષા મેં કહેના ઔર ઇતની સૂક્ષ્મતા તક જાના, યે મતલબ એસા લગતા હૈ કે બસ બેઠે રહે, સુનતે રહે ઔર કોઈ જો બીચ મેં સૂક્ષ્મ અવરોધ આ જાતે હૈ કે ભાઈ અગલા વેબિનાર આના હૈ, કુછ ઔર આના હૈ, રાત પડ જાતી હૈ, વો સબ ભી ના હો. બહુત હી અદભુત હૈ, બહુત હી અદભુત હૈ, બહુત હી ચમત્કારિક હૈ. સામાન્ય તૌર પે હમ લોગ પઢ તો લેતે હૈ લેકિન ઇસ ગહનતા તક પહોંચ નહીં પાતે. યે કહીં ના કહીં ઉનકા ગહન અધ્યયન તો હૈ, સાથ મેં સૂક્ષ્મ અન્વેષણ ભી હૈ. જો વિવિધ જો ઉનકે પાસ રોગી આતે રહે હૈ, ઉનકો દેખતે દેખતે ઉન્હોને સીખા હૈ. બહુત ભાગ્યશાલી હૈ હમ લોગ કે ઇસ તરીકે કે ઉચ્ચ કોટિ કે વૈદ્યો કે પ્રશિક્ષણ મેં હમ લોગ કુછ સીખ રહે હૈ. બહુત બહુત ધન્યવાદ. આભાર પુરોહિત સાહેબ, આભાર ઠક્કર સાહેબ, આભાર ત્રિપાઠી સાહેબ. સરસ 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 રહ્યું વક્તવ્ય. આભાર.